રીંગ રોડ પર અભિષેક ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસેથી સરા જાહેર કાપડના દલાલનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યા બાદ તેની પાસેનો મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા પંદર હજાર લૂંટી લેનાર વધુ એક અપહરણકારને પોલીસે ઝડપી પાડ્યો હતો સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પર્વતપાટિયા નજીકની હિરાનગર સોસાયટીમાં રહેતા અને માર્કેટ વિસ્તારમાં કાપડની દલાલી કરતા યશ ઉર્ફે અજય શ્યામ સુંદર શર્માએ સાંજે પાંચ વાગે અભિષેક માર્કેટના ગેટ પાસેથી કમલેશ કાળુ શર્મા જનક ઉર્ફે જોની ચીમન પટેલ અને માર્વિશ લક્ષ્મણ શર્માએ તેનું અપહરણ કર્યું હતું ત્યાંથી ત્રણેય અપહરણકારો યશને રઘુકુળ માર્કેટની સામે આવેલી એક સોસાયટીની ટેરેસ પર લઈ ગયા હતા જ્યાં યશને ઢોર માર માર્યો હતો આ વખતે જતીન અને આયલા નામના યુવાનો પણ ત્યાં હાજર હતા તેણે પણ માર માર્યો હતો અને મોબાઈલ તેમજ રોકડા રૂપિયા પંદર હજારની લૂંટ ચલાવી હતી લગભગ બે કલાક સુધી એટલે કે સાંજે સાત વાગ્યા સુધી ટેરેસ પર મારામારી કર્યા બાદ ટેરેસ પરથી નીચે ઉતારી તેને બાઇકમાં વચ્ચે બેસાડી પર્વત પાટિયા પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટી પાછળ ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા જ્યાં જતીન આઈલા કમલેશ જોની અને માર વિશે પાછો માર માર્યો હતો ત્યાંથી માર માર્યા બાદ ગન્યા અને પિંકેશ નરેશ સોલંકી તેને લઈને ડિંડોલી ખાતે કોઈ મકાનમાં લઈ જઈને ગોંધી રાખ્યો હતો બીજા દિવસે તારીખ અઢારમીએ સવારે છ વાગ્યે તેને મુક્ત કરાયો હતો આ પ્રકરણમાં અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી પિંકેશ સોલંકીને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત